હેલો જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે આજે આપણે એક એવા ટોપિક વિશે વાત કરવાના છીએ કે ભાઈ જીટીયુ ની અંદર ગોલ્ડ મેડલ યસ કંઈક જિંદગીમાં પ્રાઉડ મોમેન્ટ તમારે લાવી હોય કે ના કંઈક કરી બતાવ્યું છે એવી પણ થોડી ફિલિંગ લેવી હોય તો એના માટે એક સરસ ઓપ્શન છે કે ભાઈ ગોલ્ડ મેડલ કેવી રીતે લેવા પાવું, ગોલ્ડ મેડલ માટે આપણે શું કરવું અને એના રૂલ્સ શું છે, એના રેગ્યુલેશન શું છે એની આપણે વાત કરીશું. કેમ કે જો તમે ગોલ્ડ મેડલ લાવશો તો મમ્મી પપ્પાની છાતી છપ્પન નહીં ભૂલી જશે. અને આપણે એક સ્ટુડન્ટના ડિમાન્ડ પર એણે આપણને રિક્વેસ્ટ કરી કે સર જીટીયુમાં ગોલ્ડ મેડલ કેવી રીતે લાવો એના વિશે એક વિડીયો બનાવો. તો આપણે આજે એના માટે આજે વિડીયો બનાવી રહ્યા છીએ. એની પહેલા આપણે ભણી કેમ રહ્યા છીએ, તો આપણે ભણી રહ્યા છીએ એના માટે કે આપણને સારી જોબ મળે. તો એ જોબ માટે રી લેવલ અન એકેડેમીનું એક સ્ટાર્ટઅપ છે, ફ્રી ઓફ કોસ્ટ સ્ટાર્ટઅપ છે. એ લોકો શું કરે છે તો એ લોકો કંપનીઝ જોડે ટાઈઅપ કરે છે કે બહુ મોટી મોટી કંપનીઝ છે, ફોર એક્ઝામ્પલ કલ્ટ ફિટ છે, બરોબર છે, અર્બન ક્લેબ છે, 1MG છે, બહુ મોટી મોટી કંપનીઝ છે જેને ટાઈઅપ કરે છે. અને આ બાજથી જે સ્ટુડન્ટ્સ હોય એ રી લેવલના અનએકેડમીના પ્લેટફોર્મ પર આવે, ત્યાં આગળ એ લોકો ટેસ્ટ આપે, ફ્રી ઓફ કોસ્ટ ટેસ્ટ આપે. 1000 માર્કનો ટેસ્ટ છે જે 5 તબક્કામાં વહેંચાયેલો છે. એ 1000 માર્કના ટેસ્ટમાંથી તમારા જો 700ની ઉપર માર્ક આવે, જેને કહેવાય રી લેવલ સ્કોર, તમારો રી લેવલ સ્કોર કહેવાશે, જો એ 700ની ઉપર આવે તો એ રી લેવલ અનએકેડમીની વેબસાઇટ ઉપર તમારી પ્રોફાઇલ બને. અને એ જે પ્રોફાઇલ બને એ પ્રોફાઇલ આ લોકો જે કંપની સાથે ટાઈઅપ કર્યું છે એ લોકો તમારી પ્રોફાઇલ જોઈ શકે. અને જોયા પછી જો એ લોકોને લાગે કે તમે લોકો એમની કંપની માટે સુટેબલ છો તો એ તમારો કોન્ટેક્ટ કરે અને તમને જોબ આપે. જોરદાર સ્ટાર્ટઅપ કહેવાયા, છોકરાઓ માટે ફ્રી ઓફ કોસ્ટ છે. આ રી લેવલ અનએકેડમી છોકરાઓ પાસેથી એક પણ ચાર્જ નથી કરતું. આનો ડિટેલમાં વિડીયો તમારે જોવો હોય કે કેવી રીતે આમાં આગળ વધવું જોઈએ તો એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. અને તમે લોકો આના માટે તૈયાર કરી શકો છો. કોઈ પણ બ્રાન્ચના હોય, મિકેનિકલ, સિવિલ, કોમ્પ્યુટર, આઈટી, જે પણ હોય એમાં, જે લોકો કોમ્પ્યુટર આઈટી ઈસી વાળા જે પ્રોગ્રામિંગમાં જવા માંગતા હોય એના માટે પણ સારો ઓપ્શન છે. અને મિકેનિકલ સિવિલ વાળા મેનેજમેન્ટ સાઈડ જવા માંગતા હોય, MBA સાઈડ કે એ ટાઈપની એમને જોબ જોઈતી હોય તો એ લોકો માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એકવાર વિડીયો જોજો ખરા, જિંદગીમાં કંઈક નવું શીખવા મળે તેમાં ખોટું નથી, અને પણ ફ્રી ઓફ કોસ્ટ, રાઈટ? તો લિંક નીચે મૂકી દઉં છું, તમે ફટાફટ જુઓ, તમને મજા આવશે જોવાની અને ખૂબ જ સારું સ્ટાર્ટઅપ છે. હવે વાત કરીએ આજના વિડીયોની કે આ જીટીયુનો ગોલ્ડ મેડલ જે છે, જેવા તેવાના ના મળે, મહેનત પુષ્કળ કરવી પડે, મહેનત વગર તકલીફ જોઈ ને સ્ટ્રગલ કરો, જિંદગીમાં મહેનત કરો તો આગળ વધો. બાકી તો બધા જલસા જીવે જ છે, બધા લાઈફ જીવે જ છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે ઓર્ડિનરી લાઈફ જીવી છે કે એક્સ્ટ્રા ઓર્ડિનરી લાઈફ જીવી છે. કમેન્ટ બોક્સમાં લખજો કે સર મારે કેવી લાઈફ જીવી છે. હવે સૌથી પહેલો રૂલ જે છે તમારા ગોલ્ડ મેડલ માટેનો, જો તમારે જીટીયુમાં ગોલ્ડ મેડલ જોઈતું હોય તો, ગોલ્ડ મેડલ આપવા માટે તમારા એક્સટર્નલના માર્ક્સ ગણાશે, મિડિસિનના માર્ક્સ નહીં ગણાય, અને એક્સટર્નલના પણ ખાલી થિયરી માર્ક્સ ગણાશે, એના પર્સન્ટેજ કાઢવામાં આવશે. એટલે તમારું મિડ સેમેસ્ટર એક્ઝામ, એક્સટર્નલ વાયવા, ઇન્ટરનલ વાયવા એ બધાના માર્ક્સ નહીં ગણાય, ફક્ત એક્સટર્નલ થિયરી તમારે જે 70 માર્કની આવે છે એના માર્ક્સ ગણાશે, એના પર્સન્ટેજ ગણાશે. આ પહેલો રૂલ છે. રૂલ નંબર 2, તમારે થ્રુ આઉટ 1 થી 4 વર્ષમાં એક પણ બેકલોગ ના હોવો જોઈએ. મિડ સેમેસ્ટર, ઇન્ટરનલ વાયવા, એક્સટર્નલ થિયરી, એક પણ જગ્યાએ તમારો બેકલોગ ના હોવો જોઈએ. આ રૂલ નંબર 2 છે, રાઈટ? ગોલ્ડ મેડલ લેવો એ નાની વાત નથી. જે લોકો કહેતા કે યસ સર હું ગોલ્ડ મેડલ લઈને જ રહીશ, એક કમેન્ટ બોક્સમાં લખજો કે યસ સર આઈ વિલ ટ્રાય માય બેસ્ટ અને હું ગોલ્ડ મેડલ લેવા માટેનો પૂરેપૂરો ટ્રાય કરીશ ને મારા મમ્મી પપ્પાનું નામ રોશન કરીશ. મમ્મી પપ્પા તમે વિચારો, ગોલ્ડ મેડલ લેવા માટે તમને ઇન્વાઇટ કરે, તમને સ્ટેજ પર બોલાવે, ત્યારે મમ્મી પપ્પા તમને જોતા હોય કે વાહ મારો છોકરો સ્ટેજ ઉપર છે અને ગોલ્ડ મેડલ મળ્યું છે, એ આખી ફિલિંગ છે ને ભાઈ, એક્સ્ટ્રા ઓર્ડિનરી ફિલિંગ છે, મિસ ના કરતા ટ્રાય કરજો. રૂલ નંબર 3, કયા સેમેસ્ટરના એક્સટર્નલના માર્ક્સ ગણાશે? તો જે સેમેસ્ટરમાં CGPA ગણાતા હોય એ સેમેસ્ટરના જ એક્સટર્નલના માર્ક્સ ગણાશે. એટલે તમે ફોર એક્ઝામ્પલ તમે ડિગ્રીમાં હો તો છેલ્લા 4 સેમેસ્ટરમાં તમારા CGPA થતું હોય, તો મેં કીધું જે એક્સટર્નલ થિયરીના માર્ક્સ ગણાશે એ છેલ્લા 4 સેમેસ્ટરના, પણ બેકલોગ તો 8-8 સેમેસ્ટરમાંથી એક પહેરવાના હોવી જોઈએ, રાઈટ? હવે એવું પણ પોસિબલ છે કે 2 છોકરામાંથી બંનેને સેમ CGPA છે તો શું? તો પછી CPI કાઉન્ટ કરવામાં આવશે. CPI શું છે એ બધાને ખ્યાલ છે? CPI શું છે? 8-8 સેમેસ્ટરનું એવરેજ. જો એ પણ સેમ હોય તો પછી તમારા મિડ સેમ, ઇન્ટરનલ, પ્રેક્ટિકલ એ બધાના માર્ક્સનું એડિશન કરવામાં આવશે. અને એમાં જે આગળ હશે
એને ગોલ્ડ મેડલ આપવામાં આવશે. રાઈટ, તો GTU ના ગોલ્ડ મેડલ મળવાની રીત હતી જે ભાઈ તમને કીધી છે. જો ભાઈ આ ગોલ્ડ મેડલ જે છે એના માટે તમારે પહેલાથી તૈયારી કરવી પડશે, પણ મેં જ્યારે બધા રૂલ્સ કીધા એ રૂલ્સ તમારે ધ્યાનમાં રાખવાના છે અને એ રૂલ્સ પ્રમાણે તમારે પ્રિપેરેશન કરવાની છે. તો 100% તમને ગોલ્ડ મેડલ મળશે જ, અને એમાં તમારે જો મારું કોઈ ગાઈડન્સ જોઈતું હોય તો 100% તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો, આપણે 100% તમને એમાં હેલ્પ પણ કરીશું. ઠીક છે, ઓલ ધ બેસ્ટ, ભૂકા બોલાવી દો, બાય.